સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે જીઈબી વિભાગના કર્મચારીઓ દ્વારા વિવિધ પડતર પ્રશ્નોની માંગણીઓ સાથે આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આજે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને જીઈબી એન્જિનિયર એસોસિએશન દ્વારા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા હિંમતનગર વર્તુળ કચેરી તથા તેના તાબા હેઠળની તમામ વિભાગીય કચેરીઓના તમામ કર્મચારીઓને અધિકારીઓના સમૂહને લાગતા લાભો અને હકો માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ વડોદરાને આપેલ નોટિસ અન્વયે તારીખ 1/11/2019 અને લાભપાંચમના શુભ દિવસે આંદોલનનો પ્રારંભ કરી હિંમતનગર વર્તુળ કચેરી તથા તેના તાબા હેઠળની તમામ વિભાગીય કચેરીઓની સામે સૂત્રોચ્ચાર કરી લડતનો આરંભ કર્યો. આ લડત કરતા પહેલા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા 1 વર્ષથી વધુ સમય સુધી રજૂઆતો અને ચર્ચા કરી ઉર્જા ખાતાના કર્મચારીઓને 7મા વેતન પંચ મુજબ એલાઉન્સ એચઆર એજીએસ 4 મુજબ પૂરતો સ્ટાફ અને કામના પ્રમાણમાં વધારાના સ્ટાફના રજાના પૈસા રોકડમાં ચૂકવવા, મેડિકલનો લાભો આપવા, અન્યના લાભો જે માગણી કરેલ છે તે આપવા સતત રજૂઆતો કરવામાં આવેલ, પરંતુ મેનેજમેન્ટ દ્વારા કોઈ હકારાત્મક કે અભિગમ કે અમલવારી માટે કોઈ કાર્યવાહી નહીં કરી અને મિટિંગમાં ચર્ચા કરવા કે લેખિત પ્રત્યુત્તર આપવાની પણ કોશિશ કરેલ નથી, જેથી 7 કંપનીઓના કર્મચારીઓમાં ઉગ્ર આક્રોશ જોવા મળેલ, જેના પરિણામે આખરે લડત કરવા માટે નોટિસ આપવામાં આવેલ ને વિવિધ કાર્યક્રમો નક્કી કરવામાં આવેલ, જે પૈકી લાભપાંચમના શુભ મુહૂર્તના દિવસે હિંમતનગર વર્તુળ કચેરી તેના તાબા હેઠળની તમામ વિભાગીય કચેરીઓની સામે 6:10 પછી સૂત્રોચ્ચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, જેમાં અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના ડેપ્યુટી સેક્રેટરી જનરલ કલ્પેશભાઈ જનસારીની આગેવાની હેઠળ ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને ઇજનેરોએ હાજરી આપેલ. ગુજરાતની પ્રજાને દીપાવળીના તહેવારમાં વીજ વિક્ષેપ ન થાય તેવા શુભ આશયથી આંદોલન દિવાળીના તહેવાર પછી નિર્ધારિત કરેલ છે, જે વીજ કર્મચારીઓ અને અધિકારીઓની સાચી નિષ્ઠા દર્શાવે છે, પરંતુ ઉર્જા ખાતાના કર્મચારીઓ અને અધિકારીઓની સાચી વ્યાજબી અને ન્યાયિક માંગણીઓ પરત્વે મેનેજમેન્ટના સતત નકારાત્મક અભિગમના કારણે આંદોલન અનિવાર્ય બનેલ છે. સૈયદ સોયબ, ZSTV, હિંમતનગર. નમસ્કાર, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના મારા વહાલા ભાઈઓ બહેનો, વડીલો, ભૂલકાઓ, પ્રાંતિજ નગરજનો તથા તાલુકાના લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. આપનું આવનાર નવું વર્ષ શુભદાયી, લાભદાયી નીવડે તે પ્રભુને મારી પ્રાર્થના, તેમજ ZSTVના સર્વ દર્શકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું. સર્જન ફાઉન્ડેશન પરિવાર તરફથી હું અશોક પરમાર ZSTVના માધ્યમથી આજથી શરૂ થતા દિવાળીના દરેક પર્વ માટે દરેકને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આવનાર નવા વર્ષ માટે ઈશ્વર આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એવી ભગવાનને પ્રાર્થના. આ સાથે અમારી સંસ્થા સર્જન ફાઉન્ડેશન દ્વારા જે છેલ્લા 19 વર્ષથી પ્રાંતિજ અને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં અમે વિવિધ સામાજિક બધી સોશિયલ પ્રવૃત્તિઓ કરીએ છીએ. પ્રાંતિજમાં અમારું તાલીમ સેન્ટર ચાલે છે, જ્યાં અમે બહેનોના સીવણ, બ્યુટી પાર્લર, હેન્ડીક્રાફ્ટ આવી તાલીમો દ્વારા પગભર કરવા પ્રયત્ન કરીએ છીએ. હેલ્થ અને આરોગ્યની જે કામગીરી છે એમાં અમે નેત્ર નિદાન કેમ્પ દ્વારા 1 વર્ષની અંદર 25 કેમ્પ કરી લોકોના આંખના મોતિયાના ઓપરેશન ફ્રીમાં કરાવી આપીએ છીએ. રાહત દરે નંબર ચકાસી અને નંબરના ચશ્મા પણ સ્થળ ઉપર આપીએ છીએ. એ સિવાય શિક્ષણની પણ અમે કામગીરી કરીએ છીએ. તો આ પ્રકારે અમારી સંસ્થાની દરેક પ્રવૃત્તિ આ રીતે અમે કરીએ છીએ. દરેક જે લોકો અત્યાર સુધી અમારા ત્યાંથી તાલીમ લઈ બહાર નીકળ્યા છે, બહેનો અથવા ભાઈઓ તાલીમ લઈ રહ્યા છે, નાના બાળકો, વડીલો, ભાઈઓ, બહેનો સર્વેને આજના સરસ પર્વ નિમિત્તે હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું. વિશ યુ હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ ઈયર.